Julio. Halo. Nah, Julio. Yo, boleh. Ya. અલ્યા ભલા કામેલા અડધા કલાક થી બીડી પીવા બેઠો છે તે? અરે મુનિમ કાકા, હું શું કરું? સાચી વાત કહું, કાળકામાના હમ ખઈને આજકાલ આ બીડીઓ ભણેલી ગણેલી સોડીઓ જેવી થઈ ગઈ. ગમે તેટલી હળગાવો ને, પણ મુનિમ કાકા ધુમાડો જ નથી નીકળતો. ઠીક છે, વાયડાઈ કર્યા વગર કામેલા મુનિમ કાકા, ઉભારો. મને એક વાત તો જવાબ આપો, કાળકામાના હમ ખાઈને શાનો? આ તારી બીડીનો કે ધુમાડાનો? અરે રે મુનિમ કાકા, આ બીડી ગઈ તેલ પીવા અને ધુમાડો ગયો ધૂપેલ પીવા. હું તમને એમ પૂછું છું મુનિમ કાકા, કે આ વખતે અમાસની રજા નહીં આલવા કરો, એવું સાંભળી શકું? સાચી વાત છે, આ વખતે અમાસની રજા નહીં મળે, માલમ શેઠે ના પાડી છે. મને ખબર છે કે વાલમ શેઠ ની સોટલી કુના હાથમાં છે. અજીતભાઈ, તમારું કામ તો મારે કરવું જ પડશે ને. ના, કોન્ટ્રાક્ટ પાકો. ઓકે. ભાઈ, તમારા કહેવા પ્રમાણે બધા મજૂરોને કહી દીધું છે કે આ વખતે અમાસની રજા નહીં મળે. મંગુને જાણ થઈ આ વાતની? એ તો ખબર નથી, પણ થઈ ગઈ હશે. એ માનશે ખરી? કેમ ન માને? અને એ છે કોણ? ગામડેથી મજૂરી કરવા આવેલી એક સામાન્ય છોકરી. મુનિમ કાકા, તમે બહુ સારી રીતે જાણો છો કે મામૂલી છોકરી નથી. એટલે તમારી વાતમાં મને ભાઈ કઈ સમજણ પડી નહીં. કાકા, સાચું કહેજો, આ કપડામાં હું કેવો લાગું? બિલકુલ આદિવાસી નાથિયા જેવો લાગું છું ને. મુનિમ કાકા, કંઈક તો બોલો, હું કેવો લાગું છું? ભાઈ, કંઈ કહું તો ખોટું તો નહીં લાગે ને? અરે કાકા, મેં બચપણથી જ તમને મુનિમ નથી માન્યા. તમે મારા પિતા તુલ્ય છો, અને તમારી કોઈ પણ વાતનું મને ખોટું લાગે ખરું? ભાઈ, જે રસ્તે તમે પગ મૂકી રહ્યા છો એ રસ્તાના અંતે વેદનાના વમળો છે. વસ્ત્રો અને વેશ બદલવાથી એ વેદનાના વમળો શાંત નહીં થાય. અને તમે જે મંગુને પામવા માંગો છો ને, એ તો એક આદિવાસી છોકરી છે. એના સંસ્કાર જુદા છે, એના રિવાજ જુદા છે, એની પરંપરા જુદી છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે એની સગાઈ થઈ ચૂકી છે. એના થનાર ધણી કરશનને આ વાતની જાણ થશે તો? કાકા, ત્યારની વાત ત્યારે, પણ આ પ્રેમના માર્ગે હું પગ મૂકી નથી રહ્યો. જ્યારથી મેં મંગુને જોઈ છે ત્યારથી આ માર્ગે પગ મુકાઈ ગયો છે. પણ મને વિશ્વાસ છે કે મંગુડી
માની જઈશ. ભલી વાલમ શેઠ ને હા પડાવે આ મંગુડી શેઠિયો હોય ને તો એના ઘરનો આ મંગુડીનો નહીં. હા વાલમ શેઠ ચોસે એ બેઠો ઓફિસે ઓફિસે એ ભલા આ વાલમ શેઠ હા પાડશે ખરા? મજૂરી નો હિસાબ રોજ રોજ તગારા ઉપાડી ઉપાડી ને માથામાં ટાલ પડી જાય હે. શેઠ અમે હવે કામ નહી કરીએ. અમાસ ની રજા ની મળે ત્યાં કોઈ ચેલા વાળા નું કઈ કામ માણસ ની કરે. અમાસ નો અર્ક જો આદિવાસી ની પાડે તો કાળકા માનો કોપ ઉતરે છે અને મારા બાબા દેવ ભી રૂઠી જાય છે મારાથી. પણ મંગુ તમે લોકો અમાસ ના દિવસે કરો છો શું? ફર્યા ના હો મોડો ડીચે અને હું એ નાચું અને અમુ બધા એવું નાચે એવું નાચે કે વગર પિતરા ભી લથરિયા ખાવા માંડે. તો એક શરતે તને રજા આપું કે આવતીકાલે તારો નાચ જોવાની રજા મને પણ મળવી જોઈએ. ઓહો શેઠ તમે પણ શું ખોદ્યો ડુંગર તે કાઢ્યો ઉંદર. તમે નાચ જુઓ એમાં મારા બાપાનો હું લૂંટાઈ જવાનું છે. પણ એક વાત કહું શેઠિયા, આ લુગડામાં અસલ આદિવાસી જુવાને જેવા લાગો છો. જો મારું હક પણ નહીં થયું હોત તો છાતી ચીરીને દલડું તમારા હાથમાં આપી દેત. તમે ખરેખર કાલે જવાના? હા હા કાકા, મંગુ હોળી કરવા એના ગામ જાય એ પહેલા મારે એને જાણ તો કરવી પડશે ને કે હું એના પ્રેમમાં છું. ભાઈ જુવાનીનું જોમ વડીલોની વાત માનતું નથી એ હું જાણું છું, છતાંય કહું છું એક વાત યાદ રાખજો, એ કોમ બહુ જનૂની છે, એના જનૂનથી ચેતતા રહેજો ભાઈ. હા કાકા, પણ મંગુને મેળવવામાં મોત પણ મળી જાય ને તો મને મંજૂર છે. મંગુને હું જરૂર મનાવી લઈશ અને એક વાર મંગુડી માની ગઈ પછી તો મંગુ છે હું છું અને મારી પ્રીત છે. ભલા એ ભલિયા, અરે રે 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 રે, આવો આવો શેઠજી, આવો આવો આવો. હું પાડી રહ્યો હા, આ મારી ઈના હમ ખઈને વાત કરું બાપુ, આ તમો આદલ અમારી જેવા લાગો. પણ આજે હું એકલો નહીં, મારા ભાઈબંધને હારે લઈને આવ્યો છું અને અમારી ભાઈબંધીને ઉજાડવા એ આપણે આંગણે આવ્યો છે આજ. હું વાત કરું બાપુ, જેના ગળામાં અષાઢી મોરલાએ કાયમનો વાસ કર્યો છે અને એવો મારો ભાઈબંધ જેના ઘૂંટાયેલા ઘેઘુર અવાજે ડાયરાઓ ડોલાવ્યા છે, આઈ મારો ભાઈબંધ છે મારો, આ ભગતના સાયલા ગામનો સુરેશ રાવળ. અને મોંઘા નર ને નાર પણ દોસ્તી ખાતર જીવ દીજે, હે ઘરે બોર ઘોર ધોને અવતા. ઢમલડી ચાંગ ચાંગ
सेठिया, बुढ़ी
આ શેઠિયાએ તારો બધાની સામે હાથ પકડ્યો અને તું એને કઈ નહીં બોલી? કેમ, એના રૂપિયા જોઈને રીજી તો નહીં ગઈ ને? સાસુ સંભાળીને બોલજે, હજી ધણી થયો નહી હે, થવાનો છે હવે, અને રૂપિયા જોઈને રાજી થઈ જાય ને યા મંગુડી નહી હ. એ કરસનિયા, શેઠિયાએ તારી મંગેતરનો હાથ ઝાલી લીધો, આપણા સમાજના રિવાજ પ્રમાણે એને સજા થવી જ જોઈએ, તું કેસે ભલા? પહેલા મીડી પેટાવો, રાફ કાઢો, પછી તમને જવાબ દો. હે મંગુડી, તું જઈને શેઠિયાને કહી દેજે બીજી વાર આવું નહીં કરે, નહીતર આ કરસનનું ધાર્યું અને કામઠું એને જોઈ લે હે, સમજી? તું જરાય ચિંતા નહીં કરતો, શેઠિયાને તો હું ઝાટકી નાખીશ, છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ, બસ કાલનો દાડો ઉગે એટલી વાર છે, પછી આ મંગુડી છે અને શેઠિયો છે. કા ભાઈબંધ, મજા આવી ગઈ હા? કાલે રાત્રે તો તે હદ કરી નાખ્યો, બધાની વચ્ચે જાળી લીધો ને તારી પ્રીતનો હાથ, ખરી હિંમત કરી તે. જો દોસ્ત, તારી જેમ ચંપાને કરેલી પ્રીત પારકી થઈ જાય અને પછી આખી જિંદગી એની યાદોમાં જોર્યા કરવાનું, એ આપણું કામ નહીં. આપણે તો પ્રીત કરી છે એટલે બસ કરી છે. માં કાળકા, તારી પ્રીતનો સૂરજ કાયમ માટે જળાળતો રહે. પણ સુરેશ, એવા ખાલી આશીર્વાદ નથી જોઈતા મારે. અને જો તું મને તારો જિગરી ભાઈબંધ માનતો હોય ને, તો જીવનમાં જરૂર પડે ને તો મદદ કરજે મને. ક્યારેક સુકામ ભાઈબંધ, તું મને સાથ દેજે. તારી પ્રીત માટે મારે પ્રાણ દેવા પડે ને તો એ પાછો નહીં પડું, અને જો પાછો પડું ને તો મારી ડાક અને મારું દલડું બંને લાગે. વાહ દોસ્ત વાહ, એકદમ દલડું ધનગની ઉઠે ને એવી વાત કરી તે. હવે સાંભળ, તારે અહીંયા રહેવું હોય તોય છૂટ છે, આ તારું જ ઘર છે, અને તારે તારે ગામ જવું હોય તોય છૂટ છે. હા ના ભાઈબંધ ના, ઘણા દિવસ રોકાયો અને ખૂબ માણી તારી મહેમાનગતિ, હવે તો મને મારો કામણગારો કાઠિયાવાડ સાંભળ્યો છે, મને જવા દે દોસ્ત, મને જવા દે. જય માતાજી. જય માતા. અરે મંગુ, તું અહીંયા? અહીંયા કઈ રીતે? હા શેઠિયા, હા હું અહીંયા, અને મારે તને એક વાત કહેવી છે, અને કાન ખરાબ હોય તો સાફ કહીને સાંભળી લે. ગઈકાલે બધાની વચ્ચે મારો હાથ પકડીને હરું નહીં કર્યું, હું આદિવાસી છોરી છું, અને આદિવાસી છોરીનો હાથ પકડનારને અમે જીતે જીત ભોયમાં ભંડારી દઈએ, સમજણ પડી? હવેથી એવું થવું નહીં જોઈએ. ઉભી રહે, એક વાત તું પણ સાંભળતી જા મંગુ. બોલો શેઠિયા. તારા કાનમાં અગર મેલ ભરાણો હોય ને તો કાન સાફ કરીને સાંભળી લે. મંગુ, હું તને મારું દલડું દઈ બેઠું છું. શું? જાહેરમાં તારો હાથ પકડ્યો છે મંગુ, એક વાર હા, ફક્ત એક વાર, જીવનભર તારો સાથ અને આ તારો હાથ નહીં છોડો. શેઠિયા, હું બોલે છે એનું ભાન છે તમને? હું આદિવાસી સોરી છું. પ્રીત જે દિવસે નાત જાત અને કોમનો વિચાર કરશે ને, એ દિવસે પ્રીત પરમેશ્વર નહીં રહે, પ્રાણ વગરનો પથ્થર બની જશે. હા છોડી દો શેઠિયા. જીવનભર સાથ નિભાવવાનું વચન આપ તો આ હાથ છોડું. હું આદિવાસી છોરી છું એ સમજી લેજો. હે મંગુ, પ્રીત કરનારા ક્યારે પ્રાણની પરવા નથી કરતા, અને જો મારી પ્રીત સાચી હશે ને તો ઉઠતા બેસતા, જાગતા સૂતા, રાત દિવસ ખાતા પીતા, તને ફક્ત મારી જ યાદ તડપાવશે, અને આ મારી પ્રીતનો પડકાર છે. ચાલ બેન ચાલ, આપણે ઘરે જઈએ.
મંગુ હું તને મારું દલડું દઈ દઈ જાહેર માં તારો હાથ પકડ્યો મંગુ એકવાર ફક્ત એક જીવન ભર તારો સાથ અને આ તારો નહીં છો ભલા ઈલુ 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 નિમડા તારે રાબ કાઢો ઢીલુ ઢીલુ મંગુ પ્રીત કરનારા ક્યારે પ્રાણની પરવા નથી કરતા અને જો મારી પ્રીત સાચી હશે તોડતા બેસતા જાગતા સૂતા રાત દિવસ ખાતા પીતા તને ફક્ત મારી જ યાદ આવશે અને આ મારી પ્રીતનો પડકાર છે પ્રીત જે દિવસે નાત જાત અને કોમનો વિચાર કરશે ને એ દિવસે પ્રીત પરમેશ્વર નહીં પ્રાણ વગરનો પથ્થર બની જશે બેન હું ચિંતામાં છે કઈ નહીં ભાઈ મારું નસીબ મને ઊંઘવા નથી દેતું તું ચિંતા નહીં કર બુન બાબા દેવ બધું હારું જ કરે ભલિયા મારે તને એક વાત કરવી છે પહેલા આ બીડી હરગાવી લઉં પછી તું વાત કે બરાબર તારી આ ઠૂઠા જેવી બીડી આખો જન મારો હડગવાની ની પહેલા મારી વાત સાંભળી લે આ બીડી સળાવી ભલા ભૈયા કોણ પર હવે બોલ તારી વાત અને જલ્દી બોલ મારી આ નાળ તૂટું તૂટું થઈ રહી છે ભલી બા જરા ફોન ગીસે હે ઓરો આવ ને હે ભૈરાની જાતનું આ દુઃખ છે ઘડીક મો પાહે બોલાવે અને ઘડીક મો ધક્કા મારે અરે તારા કરતા તો આ ભલી મારી બીડી ભલી કે ધુમાડો કાઢતી નથી પણ મઠામાં લેવાની નાટો નથી પાડતી ને એ ભલ્યા આ બધું મેળ જવા દે પણ હાંભળ પેલી મંગુરી છે ને એને હું થઈ ગયું છે કોઈની હારે બોલતી નથી અને વાત વાત મે વિચારે ચડી જાય છે એને કોઈએ મૂઠ મૂઠ તો નહીં મારી ને અરે બલી બલી મને લાગે છે કે મંગુડીને અઢી અક્ષરનો રોગ થઈ ગયો છે કાળકા માના હમ તે હે ભલ્યા આ રોગ તો નવો આ અઢી અક્ષરના રોગમાં આવું આવું થાય અરે વાત ના પૂછ ભલી વાત ના પૂછ એની રાબ કાઢું આ રોગમાં તો માળા જેવો માળા હે ઉછા નેસી થાય અને મારી કડકામાં કરે અને મારી ભલી રે આ રોગ થાય તો ઈ તો ઈસને રોગ થાય તો ને તારા બાપ ને અને તારા થનાર છોરા ને ગઈ આ ભલી એની ભાસ કાઢી ને ગઈ અલે કહું છું કે ધુમાડો કાઢ્યા વગર ગઈ એની રાફ કાઢ એકદમ મજામાં અખિરા તારી જ યાદ આવે છે અને તારા સપના પણ દેખાય છે કાલ
ત્યાંથી આ હમણા બંધ થઈ જશે. અમુ હોળી કરવા ગામડે જઈએ છે. ખબર છે. એ સેઠિયા હું પાછી નહીં આવવાની. વાંધો નહીં. એ સેઠિયા હવે કોની પાછે પાછે ફરશે ને કોને ટગર ટગર જોશે? હું તો પાછી નહીં આવું. કઈ વાંધો નહીં, કારણ કે આવતીકાલે હું તારા ગામ આવવાનો છું. અને હા, મારી પણ બસની ટિકિટ કઢાવી લેજો. સમજી? હા. એ ભલિયા, આની જાપ કાઢું આ સેઠિયો મરવાનો થયો છે. અત્યારે પૂછી નાખે છે કે વાત કરું. આ મરે ને એનો વાંધો નહીં, એને રાપ કાઢો. પણ આપણા ગામના જાફરીનો પાડ્યો નહીં ખોળાવે છે. આ બીડી હળગાવી લો. ચલો ટિકિટ કાકા, ટિકિટ. હવે પૈસા નિકાલો જલ્દી, કાની આપો બોલો ને. ટિકિટ ટિકિટ બાકી છે કોઈ? લાવો પૈસા. ફૂલિયા તારી રાપ કાઢો, તારી દાવાય તો હું માથા નાખ નાખ કરે. આખીરા તું જાગરો કરે ખો. ઊંઘવાય નથી દેતો તારી રાપ કાઢો. એ મંગુડી કોને શોધે છે? કોઈને નહીં તો હરખી બેન આ મૂછી નીચે હું થાય છે. ચલો ટિકિટ ટિકિટ. એક ચેલાવાડા. ક્યાંની આપો? ચેલાવાડા. બોલો બેન, તમને ક્યાંની આપો? બે ચેલાવાડાની. બે? બે કોની? કરસનની? ની એક એક આલો. લો. એ મંગુડી હાચું કેજે, 15 દાડાથી તારું ફરી તો નહીં ગયું ને? બોલતી નહીં, ચાલતી નહીં. પેલા શેઠ હારે દલડું તો નહીં લાગ્યું ને? જાજા નવી એવા તો કેટલાય લાર પાડે. પણ હાચું કહું, આપણા આદિવાસી લુગડામાં એવો અદલ આપણા જેવો જ લાગતો તો. હું નાચતો તો, હું નાચતો તો. તારું ડાસુ બંધ કર, નહીં તો દઈશ એક ડાબા હાથ. અરે એલા બલિયા, તારા ચેન બેન મલક નહીં. ધોતિયામાં સેન થોડી હોય. તારી રાપ કાઢવા માં ઉભો થા. આ સેલાવાળા આવજો. સેલાવાળા જય હો બાબા દેવ ની. આ વાહ 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 વાહ, માણે કે શેઠ. આ વાહ 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 વાહ. બેહો બેહો બેહો. હવે આવ્યો છું તો બેસીસ તો ખરો જ ને? એમે મને થયું કે ઘણા દિવસથી દેવાનું મોઢું નથી જોયું, એટલે લાવ એનું મોઢું જોતો આવું. બેહો બેહો શેઠિયા, હું તમારા માટે પાણી લઈ આવું. અરે મંગુ દીકરી, આવ 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 દીકરી આવ. હે લાલા, જય બાબા દેવની. જય હો બાબા દેવની. અહીંયા ક્યાંથી? ભાઈ મને થયું કે મંગુ કઈ શહેરમાંથી આવી છે, તો લાવ એનું મોં પણ જોતો આવ. હે કોઈનું ડાસુ ભાડવા આવ, એવા મીઠા તો લાગતા નહીં. નક્કી માલની ગંધ આવી છે. હા. માણેકચંદ, આ છે તારી ઊંચી પસંદ. દે માણેકચંદ શેઠ, આ 700 રૂપિયા ગણી લે બાપા. રામ 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 રામ. દેવા ગણવાની શી જરૂર છે? પહેલા એ કે મારી મૂડી ક્યારે પાછી આપીશ? પૂરા 7000 બાકી છે. એ લાલા, 5 વીઘા જમીન હતી એ આલી દીધી. કારી મજૂરી કરી કરીને બધું તમને જ ધરવાનું. જો મંગુ,
તારી માના કારજમાં ગામને ધુમાડા બંધ જમાડવાની ચળ તારા બાપને હતી, મને નહીં. અને પૈસા લેવા તારો બાપ મારી પાસે આવ્યો હતો, હું દેવાનો તો આવ્યો. હા લીધા તા, એનથી વધારે તો આ લી દીધા લાલા, તોય તમારું કરજ ઓછું નહીં થાતું. મંગુ, એક ઝાટકે તરત ચૂકવવાના ઘણા રસ્તા છે, બસ આપવાની ઈચ્છા હોવી જોઈએ. ગઈ 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 માણેકચંદ, તારી ઊંચી પસંદ ગઈ, ઝણકો કરીને ગઈ. બાપુ, તમે ભૂખા પેલી. બાપુ મને કહો તો ખરે, મારા આગ્રહો ઘણા નબળા ઘણા નબળા, તારી રાપ કાઢું બહુ નબળા. આ રવિ સોમ ને ભોમ બિલાડા પાડે ભોમ, આ બુધ મારો ખાડે પડ્યો અને ગુરુ ગોટાળે ચડ્યો, અને આ બધી લમણા કુ શુક્કર ની બાપા. કોઈ સમજાય હું તો બોલો. શુક્કર મારો ઘણો નબરો ફલિયા, એટલો બીમાર પડી ગયો કે બેઠો જ નથી થતો શુક્કર. પણ કોઈ સમજાય હું તો કહો મારા બાપ. અરે ફુલિયા મારી ભલી 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 ને હું છું બાપુ. અરે ફુલિયા ભલી ની હું વાત કરું. અરે ફુલિયા મારી ભલી, મારું ભલું કરવાના બદલે મારું ભૂંડું કરીને રાપ કાઢું હેડતી થઈ બાપા, ભલી મારી ભાગી ગઈ. અરે બાપુ, તમે જરાય ચિંતા નહીં કરતા, કાલે રૂપલી હાટ મેં આવવાની હે, અને હાટ મેં તમારો મેલ પડી જાહે બાપુ. હું વાત કરે તારી રાપ કાઢું. હલકટ વાણીઓ, જુવાન છોરીને જોઈને મોઢામાંથી લાળ ટપકાવે છે, પણ મારું નામ પણ મંગુડી છે. ક્યારેક ધોતી હાથમાં લઈ લઈશ ને તો મૂડી નહીં મુંડી જ કાપી નાખીશ. હા આદિવાસી પોરિયા હમો, ઢમલડી ચાંગ ચાંગ ચા. શું વાત છે, બહુ ગુસ્સામાં લાગે છે. સેઠિયા તું તમે અહીં? તને પામવા માટે હું આ ગામમાં આવ્યો છું, અને હવે આદિવાસી બનીને આખી જિંદગી પણ રહેવું પડે ને, તો પણ હું અહીં જ રહેવા માંગુ છું. શું વાત છે મંગુ, કેમ રડે છે તું? સેઠિયા, હું ગરીબ દેવાદાર બાપની છોરી છું, ને મારું હકપન પણ થઈ ગયું છે. તું મારું પીછો છોડી દે, ને તો આખું ગામ તારું વેરી થઈ જશે. વાંધો, ચાલ તને બેડું ચડાવી. ના, આગો રહેજે મારાથી. તું કહીશ ત્યાં સુધી આગો રહીશ, અને મારા પર વિશ્વાસ રાખ, માત્ર બેડું જ ચડાવીશ, તારો હાથ પણ નહીં પકડું. અને તું ના પાડીશ ને તો તને મારી પ્રીતના સોગંદ છે મંગુ.
વાત મારી મોનતી નથી રે હે મોનતી નથી મોનતી નથી મોનતી નથી રે છોરી મંગુડી આ મંગુડી વાલી મંગુડી વાત મારી મોનતી નથી રે મંગુડી વાત તારી મોનતી નથી રે અરે આવતી નથી આવતી નથી આવતી નથી રે વાલી મંગુડી આ મંગુડી છોરી મંગુડી હાથ મારે આવતી નથી રે મોનતી નથી મોનતી નથી મોનતી નથી રે મારા દલડાની વાત છોરી મોનતી નથી રે મંગુડી વાત તારી મોનતી નથી રે होठ लाल लाल लटिया पटिया पाले यानी लटी काली चार हाँ यण यारी आंख मारे करे रे दमा मरे नखराली तो थई जाओ हुन्याल मरे नखराली तो थई जाए हुन्याल हे मोनती नथी मोनती नथी मोनती नथी रे मारा दलडानी मारा हुदियानी मारा दलडानी वात छोरी मोनती नथी रे વાલમ શેઠ ગમે તેટલા પ્રેમના ગીતળા ગાય ને પણ આ મંગુડી માનવાની નથી ભલે ને પછી ભાથીજીના હમ ખાય અલ્યા ભલિયા તું હે ને હમ ખોની વાત કરે હે આ તારી બીડી હળગી કે નહીં એ ફુલિયા આ ભલાની બીડી આ જન્મારે હળગે એમ લાગતું નહીં મને કઈ એ રૂપલી તારી બોબડી બંધ રાખ તારી રાપ કાઢું મારી હળગેલી બીડી બંધ થઈ જાય એવી વાત નહીં કરો તે વાત હું હે દુકાળ પડવાનો હે કે સમસમાવી નાખે એવી ટાળ પડવાની હે ફલિયા સમસમાવી જાય ને એવી ટાળ પડે એવી વાત છે અને તારા રૂવાડે રૂવાડે ગરમી ફૂટી જાય ને એવી વાત છે સમજો એ ભલા ક્યાં ગરમાવાની વાત કરે છે તું એ વાત હું હમણાં નહીં કરું રૂપલી તો જાણે તું કહેવાનું હા હું તને કહેવા કરું પણ કા રે આ મારી બીડી હરગી જાય ને તારે અલે ભલિયા તું કાયમ આવું જ કરે સાલો શેઠિયો પાસણ પાસણ આવી ગયો કરશે ભાઈ બોલ બોલ ભાઈ ચોં હતી ઢીંચો છે ભૂખ નહીં લાગી ઓન ચંપા મરી ગઈ છે મારી ભૂખ હા
બોલો વાલમ શેઠ, ઠેઠ સુરત થી મારે મંગોડી ની પાસર મારા ગામ માં આવ્યો છે. પણ ચંપા, તું યાદ રાખજે, આ એનું શેર નહી મળે, સમજી? આ મારું ગામ છે, મારું ગામ દેખાડી દઈશ એને. ભાઈ, એક વાત કહું. બોલ. હાસો પ્રેમ તો ગોળી તો નદી જેવો છે, જ્યારે એ જ્યારે દરિયાની મલવા દોટ મારે ને ત્યારે એને કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં. એ ચંપાડી, માણેકચંદ શેઠ જેવા હારે ઘર ઘેણું કરવાની ની પાડનાર. તારા જેવી મૂરખ અને વિધવા વળી પ્રેમમાં હું જાણે. આજે બહુ પીધો લાગે છે ભાઈ. હા, બહુ પીધો છે અને આખી રાત પીશ અને પછી પ્રીત કરી. એ આ પોટલી હારે પણ વાગી ડલડા તણી રે હે કીધો યંતરે તુને સાદ પણ નેણલો હરી નજર તણો અને પણ પણ કરો મારું આ દરડું ના માન્યું ચંપા. તારું સગપણ થઈ ગયું છે એ જાણવા સત્તા વરઘોર થઈ ગયો છું તારા. સુરેશ, તું મને યાદ તો કરીશ ને? તને યાદ કરવા સિવાય હવે બીજું કામ એ શું છે? આવતા મહિને હું પરણી જઈશ. સુરેશ, તું પણ લગ્ન કરી લેજે. હા. નહીં ચંપા, મેં તને પ્રીત કરીશ. મેં તને ભવો ભવની મારી વેરું ભણી છે. હવે તો હું ધારું ને તો એ બીજાનો નહીં થઈ શકું. સુરેશ, તારે મને મળવાની ઈચ્છા થાય તમારે ગામડે આવીશ ને. એકવાર તારી સાથી પર ધડકતા દરડા પર હાથ મૂકીને મને સાથ દે, હું ઉગાડા પગે દોડ્યો આવીશ. મને મોડું થાય છે, હો જાઉં. રોકાવાનું કહીશ તો તું રોકાઈશ ખરી. લાસાર છું સુરેશ, તમે એક વાત કહો. બોલ. છે અમે રહ્યા આદિવાસી, પેટ ભરવા અહીંથી તો રખડી ખરા, પણ ના તમારી મા બાપ છે, ના તારી રિવાજો અમારાથી નહીં તોડાય. આવશે સુરેશ. જય માતાજી. ચંપા, સ્નેહનો હરે રે મારે આંખે ઉતરે સાંજ,
હજ પાખો હે પાખો કપાશે પ્રીતની રે હે હજ ગાજે રુદિયે વિદાય રા જય બાબા દેવ. બોલો બાબા દેવ નો. દર્શન દેવાને ભેલેરા આવજો વિનંતી સાંભળી આટલી અમારી. Thank you.
વાડાના મારા બાબા દે દુખિયો ના દેવતા જય હો તમારે દર્શન દેવાને વેલે રાવજો વિનંતી સાંભળી બાબા મારી જેના વાડાના મારા બાબા દે દુખિયો ના દેવતા જય હો તમારી દર્શન દેવાને વેલે રાવજો વિનંતી સાંભળી બાબા મારી જેના વાડાના મારા બાબા દે દુખિયો ના દેવતા જય હો તમારી જેના વાડાના મારા બાબા દે દુખિયો ના દેવતા જય હો તમારી બોલો શ્રી બાબા દેવની જય આ ચેલાવાડા ગામના પંચને હું હાથ જોડીને અરજ કરું છું મારે આ ગામને સુધારવું છે માણસનું જીવતર બગાડી નાખતા દૂષણો બદીઓ અને કુરિવાજો સામે તમને લડતા શીખવાડવું છે અને એ માટે તમે જે કહો એ મદદ કરવા હું તૈયાર છું એ શેઠિયા એક વાત કાન ખોલીને સાંભળી લે આ ઉજળા લુગડા પહેરવાથી કોઈ નહીં થાય સમજ્યો એના માટે તો આદિવાસી બનવું પડે આદિવાસી આદિવાસી એની રાબ કાઢું એકદમ તમારા જેવો કયો તો એક તીરે આ પંખી ને મારી દઉં પણ નહીં હું કોઈને મારવા નહીં આવ્યો હું અહીંયા તરવા ને તારવા આવ્યો હું અને મને મને કોઈ હંકોશ નહીં મળે પંચ માલનો મામો કેવડાવવામાં એ શેઠિયા આ મોઢેથી મીઠાઈ પીરાવવાનું બંધ કર અને તારા મનની મેલી મુરાદ બહુ સારી રીતે જાણું છું અને તમે હવે સાંભળી લો આ અહીં આપણી હોંશું લૂસવા નહીં આવ્યો એમાં ધૂળ નાખવા આવ્યો છે ધૂળ અને આ છે ને આની નજર આપણા ગામની ચોરીઓ ઉપર છે અને મારી વાત જો ખોટી હોય તો આને કયો ઉપાડે કાળકામાનો દીવો અને બાબા દેવનો ધૂપ એ આ આદિવાસીઓનું ગામ છે અહીં સરકારના નહીં આદિવાસીના કાયદા ચાલે છે ગામની છોડીઓ હમે મેલી નજરે જોનારની અહીં આંખો ફોડી ન ખાય છે સમજ્યા અરે શું વિચાર કરે છે તું અહીંયા અહીંયા જો કોણ આવ્યું છે અરે વાલમ જો તો કોણ આવ્યું છે કોણ છે મંગુ અત્યારે મને મળવા મળવા નહીં મનાવા આવી સારું થયું તું મારા મિત્ર સાથે અહીંયા આવી છે એ જાણે છે કે તારી પ્રીત મને અહીં સુધી ખેંચી લાવી છે શેઠિયા મારી પ્રીતની માળા જપવાની મેલી દે દે જતો રહે અહીંથી દે તો તારો જીવ જોખમમાં મુકાતા વાર નહીં લાગે મારા જીવની ચિંતા તું શા માટે કરે છે મંગુ હા મંગુ જવાબ દે
શું કામ ચિંતા કરે છે તું? મને ખાતરી છે કે તું જવાબ નહીં માંગુ. તું મોઢેથી ભલે ના માને, પણ તારા દલદામાં હું છું. તારું દલડું મને તારો સાહેબો માને છે, અને એટલે જ તને મારી ચિંતા થાય છે. માસ્ટર, મનાવો આને, સમજાવો આને, આ શેર નહીં મળે. અહીંયા કોયાના કટકા કનાકશે તો હાડકે હાથમાં નહીં આવે. મંગુ સાચું કે છે વાલમ. હા મંગુ, તારી વાત તું જાણે, હું તો માત્ર મારું જાણું છું. મેં તો પ્રાણની પરવા કર્યા વગર પ્રીતના માર્ગે પગરણ માંડી દીધા છે, અને હવે હવે જો પારોઠના પગલા ભરું તો મારી પ્રીત લાજે તો મારે હું. મંગુ, હું તારા માટે એક રેશમી રૂમાલ લાવ્યો છું, આપણા પ્રેમની નિશાની. હું તને હાથો હાથ આપવા માંગતો હતો, પણ મોકો ન મળ્યો. મંગુ, તારા ઘરની સામે જે ઝાડ છે ને, એના પર એ રૂમાલ બાંધ્યો છે. જો તું એ રૂમાલ છોડીને તારી છાતીએ ચાપીશ ને, તો હું માનીશ કે તું મનથી મારી છે. અને જો તું એ રૂમાલ નહીં છોડે, તો હું આ ગામ છોડીને ચાલ્યો જઈશ. મારી પ્રીતનો ફેંસલો તારે હાથ સોંપું છું. આપણે આપણ આદિવાસી મા બાપ નાનપણમાં જ પરણાવી દે, પછી ના તો મનગમતા માણિકના સપના જોવાના કે ના પ્રીતના ગાણા ગાવાના. અલી, એ તારે વળી કોની હારે ગીતડા ગાવાશે? એ તો ગાવા હશે એની હારે ગાઈશ, પણ આ બાળ લગન હાથ ટાટિયા બંધાય છે એવા આપણા રીતિ રિવાજ, સાલું મન મેલીને માલવાની છૂટ નહીં. ધૂળ પડી આવી જિંદગીમાં, એક કરશણે મારો હાથ જાલશે એ દાડાની વાત છે, પછી હું છું અને એ છે. જય બાબા. હે બાબા દેવ, હું ભોળી ભાળી આદિવાસી તારી મંગુ છું, પર હું શું કરું ને શું ના કરું કાંઈ સમજાતું નથી. પણ
મારા મંગુના ઓરતા તારે પૂરા કરવાના છે. મને મારા મનનો માણી ગયા. મારો વાલમ, મારો વાલિયો મને મળી જાય. મંગુની આ માનતા સ્વીકારી લેજે, સ્વીકારી લેજે. જય બાબા. આપણા ભારત દેશ ના ખૂણે ખૂણા માં આપણા બધા આદિવાસી ભેગા મળી ડેફા ડેફા પાડી નાખ્યા અને ડેફા ડેફા પાડી ને એવો મલાઈ જેવો રોડ બનાવ્યો હે અને રાપ ગાડું ફમ ફમ ગાડીઓ લઈને ભાગે. હા, આપણે કાઠિયાવાડ માં મજૂરી કરવા ગયા હતા. સુરેશ, સુરેશ ડાક વગાડે એટલે જાણે ધરતી ધ્રુજવા માંડે એની રાપ કાઢો. અને એય માતાજીના સરજુ ગાય, ઝૂલણા ગાય, અને એય માતાજી રૂમ ઝૂમ કરતા રમવા ઉતરે. હા તો પછી બોલો તારે. હા બોલ્યા. માં કાણકા નો જય. પણ જોને વાલા મારા Hey!
रूपली हसी बात करू जूठू बोलवा नहीं करू आ चाणे ना हरगेली मारी बीड़ी ना हम खाई बात करू आ तारा वगर मेड़ो तो जाने महान जेवो लागे हो अने तू ना होय ने तो मेड़ो मालवानी मजा ज नहीं पड़े तारी हाथे मेड़ो मालवानी जे मजा पड़े एनी राब काडू चाणे नी हरगेली बीड़ी माथी जाने दुहाड़े दुहाड़ा निकली जाए एवू लागे हो रूपली ए भैया तने कीधू ने हवे आ बड़बड़ करवानी बंद कर बंद करू नी करू मारी माड़ी रूपली 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 हूं तने इत्र पूछवा करू के तू मेड़ा मा आवा करे के नहीं आवा करे तने कीधू ने मंगुड़ी आवा करे तो ज हूं आवा करू अरे मंगुड़ी गी से हाट में हाट में आ सरस छे ए वालिया तू आए હું લેવા આવ્યો છે હે આ હાટ કોઈ ના બાપ ની નહીં મળે અહીંયા ગમે આવે હકે સાંભળી લીધું કરસન અહીંયા નો હાટ છે અને હું અહીંયા હેત નું હટાણું કરવા આવ્યો છું એમ એ મંગુડી એક વાત સાંભળી લે તું મારી મંગેતર સે સમજી અને મારા જીવતા કોઈ ની હમે નજર પણ કરી છે ને તો ચીરી ને મીઠું તારી તો સેઠિયા આ મુક્કો મને યાદ રહેશે અને તું પણ યાદ રાખજે તારા લોહીમાં રાંધેલા ચોખા કાળકામાને ની ચડાવું ને તો મારું એ નામ કરસનની અને તને તને તારા લાડપણાના લોહીમાં રાંધેલા ઈ ચોખા મારા ખુદના હાથે કોળિયા કરી ની જમાડું ને તો મારું એ નામ કરસનની સમજી
યાદ રાખજે. જેમ જાઓ છો. તને ન ગમતું હોય તો ઉભા રહેવાનો અર્થ શું? પણ એક વાત કહો, મારા ગોમમાં તમે હું કામ આવ્યા? પેલા તો મને એ કહે, એક વર્ષમાં એટલો બધો ફારકો થઈ ગયો કે તું માંથી તમે થઈ ગયો? ચંપા, તને યાદ કરી કરીને એક વર્ષ તો વીતી ગયું, પછી આ દંડું ના માંડ્યું. થયું કે દૂરથી તો દૂરથી તને એકવાર આવીને જોઈ તો લઉં, પણ અહીં આવીને જોયું તો. સુરેશ, મારા નસીબ જ ફૂટેલા છે. તારી પ્રીત ભૂલાવીને મેં લગ્ન તો કરી લીધા, પણ પરણ્યાની પહેલી રાતે જ મારા ધણીએ એટલો દારૂ ઢેંચ્યો કે ઉમરામાં ઢળી પડ્યો કાયમ દી માટે. ચંપા, હું તને વિધવાના કપડામાં નહીં જોઈ શકું. મારે તો તને નવરંગી ચુંદડી અને ઘેરદાર ઘાઘરામાં મન મૂકીને નાચતી જોઈ છે. તું મેળામાં આવીશ ને ચંપા? હું તો વિધવા છું, મેળામાં આવીને હું શું કરું? પણ એની પહેલી રાતે જ આ દુઃખની આગ મને તજાડે છે, અને હવે તો કાયમ મારે આ આગમાં બળવાનું છે. તું પરદેશી છે અને હું આદિવાસી. આદિવાસીના કાયદા તોડવાની હિંમત મારામાં નથી. હું મેળામાં તારી રાહ જોઈશ ચંપા. તારું મન માને કે ન માને, પણ મારી પ્રીત તને મેળામાં આવવા મજબૂર કરી દેશે. એ મને પણ બંગડીની જોડને બોય પટ્ટી આપજો. પહેરનારી છે કે પછી ગોતવાની છે? અરે દોસ્ત, પહેરનારી તો છે, પણ માનશે કે નહીં માને એ નથી જાણતો. મારે એવું જ છે યાર. નહીં માને તો તું શું કરીશ? હે, જોઈ નહીં માને ને તો હું આખા મેળામાં રાડો પાડી પાડીને મેળો ગજવી દઈશ, અને હું કહીશ કે મંગુડી માનતી નથી.
होली दूड़ी दी ले रंग लाल लाल आई होली दूड़े दी ले रंग लाल लाल ले ले रंग लाल लाल छोरी प्रीत नो गुलाल ले ले रंग लाल लाल छोरी प्रीत नो गुलाल आई होली दूड़े दी ले रंग लाल लाल आई होली दूड़े दी ले रंग लाल लाल चोरी हैंड तने मिलो बताओ जाने जाने जुवानिया में नी आवती रंगे रमीले जोई काल कोणे चाल छोरी रंगे रमीले मारी जोड़े नाचीले तन मन रंगी दे मारी जोड़े नाचीले तन मन रंगीले जोई काल कोणे चाल छोरी रंगे रमीले जोई काल कोणे चाल छोरी रंगे रमीले
ફૂલિયા એની રાપ કાઢું આતરું મોટું ઝૂંપડું આપણા ઝાલો જ માં નહીં મળે એની રાપ કાઢું આપણે બે ભેગા મળીને ઝાલો જ ભણી લીધા ને તો આપણે બે નો વટ પડી જાય હો સાચી વાત હો અને આપણા ગામમાં લઈ જવું જ પડે અને ગામમાં આપણા બેનો વાટ વાટ પડી જાય વા બાપુ તો ભૂલ્યા એક કામ કરીએ આપણે બધું આપણે બધું ભેગા થી એની રાપ કાઢું અને ધક્કો મારી અને ઝાલો જ ભણી લીધા હાંસ પડતા પડતા મતો ઝાલો જ ભણી પૂગી જાવ એની રાપ કાઢું હાલ મારી ધક્કો મારે કે હાડ તાર ધક્કો મારે હાડ ધક્કો મારો પડે બાપુ એટલે ધક્કો મારો પડે મને ખમીશ પમીશ કાઢી તું બુસ્કોટ બુસ્કોટ કાઢ પણ ભૂલ્યા મારા મગજમાં એક વસાર આવે બાપુ કે આટલા મોટા ઝૂંપડામાં કેટલા બધા મનખા રહેતા હોય બાપુ આ કોઈ નાતું હોય કોઈ ખાતું હોય આ બધા મનખા કાંઈક ને કાંઈક કરતા હોય બાપુ સાચી વાત એટલે આપણે ધક્કો મારીએ અને કોઈક આજુબાજુ ગબડી પડે બાપુ એટલે આપણે બધાને કેવું પડે કે તમે બધા સાવધાન થઈ જાઓ બાપુ કહી દો બાપુ કહી દો એ બધા અંદર વાળા મનખા એ તમારી રાપ કાઢો તમે આંબરી લો બાપુ એ અમુ ધક્કો મારવા કરીએ તો તમો બધા કઈક ને કઈક સાધન પકડી લે બાપુ તમો ધક્કો મારવા કરે ને આપ કાઢો હેડ મે ધક્કો મારીએ ને આપ કાઢો હેડ ધક્કા પર ધક્કો ને મારા કે રૂકો બાપા બરાબર એ લગાવ ચોરી સો રણવડ બાપુ હઈ સો અરે સલા બાપુ હઈ સો અરે પુના બાપુ હઈ સો હલેલે વાળા એક વાત કરું બોલો બાપુ આખો જનવારો પૂરો થઈ ગયો એની રાપ કાઢું પણ આ બીડી હરગવા જ નહીં કરે પણ આજ તો અળગાવીને જ બતાવું બાપુ ફૂલ્યા અરે મારી પેટી લીવડે બાપુ તારી ભાઈ પેટી હોય તો દેખે ને પેટી તો બાપુ ખમીસ માં રહી જી ખમીસ બે થી કાઢી લાવ તારી રાપ કાઢી એમાં હું બાપુ મને લાગે કે આપણે ધક્કો મારતા મારતા ઘણા સેટા આવી ગયા મારું ખમીસ રહી ગયું હે હું વાત કરે તારી રાપ કાઢું આ તો ઘણું સારું કહેવાય ઓહો હો 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 ધક્કો મારતા મારતા ઘણા સેટા થઈ તારે આપણે લાગે હવે આપણે કામ કરીએ બાપુ મને લાગે છે હવે આપણું કામ દાજુ સેટું નહીં મળે આતરું સેટું લાગે હાડ ધક્કો મારવાનો સાલો કરે આપ કરો આપણે તો આદિવાસી ના પોરી આગે ભાઈ સાલ 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 એ મંગુડી મોંટી નહીં અલી એ મંગુ તારો કલસણીયો તો કાળોતરા જેવો નીકળ્યો એક જ વારમાં માથું ફોડી નાખ્યું બિચારા શેઠ મને તો કરસનિયા પર એવી રી ચડી છે કે એની જ બોટલી એના માથામાં જ મારું એ મંગુડી તું હું કમ ઊંઘી બેઠી છે તું તો કંઈક બોલ હાચું કહું રૂપલી હવે બોલા જેવું કાંઈ નહીં રહ્યું જમાનો એની પર જુલમ કરે અને મૂંગા મોઢે માર ખાઈ લે હાચી વાત કરવી તો કોણે કરવી પણ વાઘ તો વાલમ શેઠ નો હતો નહી હાટ મેં તો હું મજા કરે વાઘ વાલમ શેઠ નો નહી પણ એમની આંખો જે સપનું ભાળી રહી છે એ સપનું આ સંસારને ગમ્યું નહીં હે કાળકામાં વાલમની વેદના થોડી મને પણ આપી દે કારણ કે હું જાણું છું કે મોતના માર્ગ પર ચાલશે પણ માર્ગ નહીં મૂકે હું હાચું કહું છું હું ભલે નાનો છું પણ જો તારી આંસુમાં આહુડા આવે ને તો હું એ કરસનિયાને જીવતો બાળી નાખીશ હા જીવતો બાળી નાખીશ તો આમ વાત છે હું મંગુના બાપ દેવારામનું દેવું માફ કરી દઉં અને કહું
કે મંગુને તારી હારે પરણાવી દે. શેઠ, મેં તમારા ઘણા કામ કર્યા છે. અરે જેટલી વાર તમારી ઊંચી પસંદ ને તમારી પથારી લગી પહોંચાડી છે, શેઠ મારું આટલું કામ નહીં કરો. કામ તો હું કરી દઉં, પણ માણેક જન નામ છે મારું. મને કા તો માલ અને કા તો મલાઈ મળવી જોઈએ. માલ તો તારી પાસે છે નહીં. અરે શેઠ, માલ નથી તો હું થઈ ગયું, મલાઈ તો છે ને. અને આખા પંચમહાલમાં મંગુડી જેવી મલાઈ ક્યાંય નહીં મળે. પણ મંગુડી માનશે ખરી? અરે શેઠ, એ નહીં માને ને તો ડાચામાં ઠોહો મારીને મનાવી લઈશ. બસ એક વાર એ મારી મૈરી થઈ જાય પછી હું ખાઈશ માલ અને તમે ખાજો મલાઈ. શેઠ, મલાઈ મળતી હોય તો આ માણેકચંદ દેવારામ જેવા દસ ના દેવા જતા કરે. લે હાલ કરસન. જય બાબા દેવ, જય બાબા દેવ, જય બાબા દેવ. હા તો દેવારામ, વાત પાકી ને? એમાં કહેવાનું હોય જ નહીં શેઠ. તમે મારું દેવું માફ કરો છો એ આપની દાતારી છે, બાકી કરસન તો મારો જમાઈ સજ. આજ નહીં તો કાલ મારે મારી મંગુડીને કરસન આરે પહેણાવવાની જ છે. નહીં, હાંભળી લો પંચો, હું આ કરસનને નહીં પહેણા કરું. મંગુડી, મંગુડીએ તું આ હું બોલા હે? હું જે બોલું છું આ પંચની સામે બોલું છું. હું આ કરસનના રોટલા નહીં થાપું કે નહીં એના ઘરનું પોણી ભરું. હું આ પંચને પૂછું છું કે આયા મારા લગ્ન નક્કી થાય છે કે મારો સોદો, અને જે ખોટું બોલે એને કાઢકા મારા સોગન ને બાબા દેવની આડ. આ સેઠિયો મારા બાપનું દેડું જતું કરે એ બદલામાં કરશનની સાથે લગ્ન કરવા. એ સોદો ની તો હું છે. આ જોડીની વાત આવ સાચી છે? હા સાચી છે. એ દેવારામ, તારી જોડી આ મંગુડી તો માનતી નથી. દેણું કોણ તારો બાપ ભરશે? દેણું હું ભરીશ. એ શેઠિયા, તું ચૂપ રહેજે. આ અમારા ગામના પંચોની વાત છે. તું નાહકનો કૂટાઈ જઈ સમજ્યો? તું મૂંગો રે કરસનિયા, મૂંગો રે, મને વાત કરવા દે ને. હા શેઠ, આ દેવારામનું દેવું તમે ભરી દો એની સામે મને જરાય વાંધો નથી, પણ એક શરત છે. દેણું ભરીને તરત જ આ મંગુડીને તમારે બેન બનાવી લેવાની. રાખડી બંધાવીને વીર પસલીનું કપડું આપી દેવાનું. બોલો, જય મંજુ. મને મંજૂર નથી. તો ના જ હોય ને, મંજૂર ના જ હોય. અરે જેને બૈરી બનાવવાની ઈચ્છા હોય એને બેન કોણ બનાવે? હે, હવે હું પંચને પૂછું છું કે ધારો કે આ વાલમ શેઠ આ દેવારામનું દેણું ભરી દે ને આ મંગુડી શેઠની બૈરી બને તો શું આ સોદો ન ગણાય? ગણાય, જરૂર ગણાય. જુઓ ભાઈ, હું મંગુડીનો મંગેતર છું અને દેવારામ મારા હહરા થાય અને મારા હહરાનું દેવું હું ભરી દઈશ. વાહ કરસન વાહ, આજે તો ભણ જેવી વાત કરી. અત્યારે લગન ભણ જેવી નહીં પણ ભણવા જેવી વાત કરી. ઓ ભણવીર, જરા એટલું જણાવો કે હવે કેટલા ટાઈમમાં તમે આ દેવું ભરવા કરો? કહી દે, બે મહિનામાં. મારી વ્યવસ્થા કાલ થઈ જાય ને તો હું કાલ ભર દઈશ. હા, બે મહિનામાં દેવું ચૂકતે કરી દઈશ. ઉદો તાલી. અને દેવારામ, તારે તારી સોડી મંગુડીના લગન બે મહિનામાં કરસન હારે કરી દેવાના, સમજો? હું તો તૈયાર જ છું. પણ મારી એક શરત છે, મંગુડી મારી મંગેતર છે અને બે મહિના પછી મારી ઘરવાળી બનહે, ત્યાં સુધી એની જવાબદારી પંચની. એ કરસન, આમ કુલડીમાં ઘોડની ભાગ, સોખી વાત કર. તો સોખી વાત એ છે કે મંગુડી આ શેરી શેઠિયાને નહીં મળવી જોઈએ. નહીં મળે. રે મંગુડી, તું પણ કાન ખોલીને સાંભળી લે. હવે જો તું શેઠિયાને મળીશ ને તો તને માં કાળકાના હમ બાબા દેવની આણ છે તને. અરે આ તો પંચોની આણ છે. અરે શેઠિયા, હવે તે જો આની હારે મળવાનો પ્રયત્ન કર્યો છે ને તો તારા રાઈ જેવા ટુકડે ટુકડા કરીને રાંધીને ખાઈ જઈશું, સમજો?
આ તો આદિવાસી કાયદો છે. હું સમજી બોલો શેઠ. હા આવો ભલા આવો બેસ. મેં તને કંઈક વાત કરવા બોલાવ્યો છે. શેઠ પહેલા મારી આ અવૈજલી બીડી હરગાવી લઉં ને, પછી તમારે જે પૂછવું હોય ને એ પૂછી લો. ભલા એ બધી મજાક બાજુ પર રાખ અને મને સાચું કે હવે મંગળી મને ક્યારેય નહીં મળે. શેઠ આશા નહીં રખાય. આ ગોમના પંચે ભેગા થઈ અને કાળકામાના હમ આલ્યા અને ઉપરથી બાબાદેવની હાણ દીધી, એટલે અમારા આદિવાસીમાં તો નાનું છોકરું બાબાની હાણને કોઈ દી ઉઠાવે નહીં. શેઠ કઈ વાંધો નહીં, મંગુ મને નહીં મળે તો હું મંગુને મળીશ. એવી ભૂલ નહીં કરતા ભાઈ, બાબાદેવની હાણ ઉઠાવે ને એ તીરે બંધાય. પણ આ તો અન્યાય છે, હળાહળ અન્યાય છે. એક એક લાચાર બાપની મજબૂરીનો લાભ ઉઠાવાઈ રહ્યો છે. શેઠ આ બધી ગંદી રમત ઓલા માણેકચંદ શેઠની છે. અરે ભલ ભલા ભરમાઈ ગયા છે એની રમતમાં. આ શું કહો શેઠ, તમારે મરવું ના હોય ને તો મંગુડેને ભૂલી આ ગામ છોડીને સુરત ભેગા થઈ જાઓ. ના એ વાત ક્યારેય નહીં બને. આ પ્રેમનો ચક્રવ્યૂહ છે. સાતમા કોઠે અગર મોત ઉભો હોય ને તોય અભિમન્યુ મેદાન નહીં છોડે. હું ભલે મરી જાઉં પણ મંગુને હું ક્યારેય મરવા નહીં દઉં. મંગુડી મારી છે અને મારી જ રહેશે, મારી જ રહેશે. તારી જવોની સફેદ મારી તાળી.
કરસન, તને ખબર તો છે કે રાત્રે જમ્યા પછી મને તરત જ ઊંઘી જવાની ટેવ છે. આ કોઈ સુવાળો સાથ મળે તો ઉજાગરો કરી નાખીએ. બોલ, શું કામે આવ્યો છે? અરે મારા શેઠ, મને પૈસા આપી દો એટલે જઈને કાલે જ મારું મંગુડીના બાપના મોઢા પર. રૂપિયા? શેના રૂપિયા? તું કયા રૂપિયાની વાત કરે છે શેઠ? મેં તને એવો પડકાર ફેંકવાનું ક્યાં કીધું તું? પણ શેઠ, તમે તમે મને રૂપિયા નહીં આલો તો હું રૂપિયા લાવીશ ચોથી. અલ્યા કરસન, આમ અધીર્યો ના થા. હજુ તો 2 મહિનાની મુદતનો વાયદો છે. જો તું કાલે રૂપિયા આપીશ તો એ તારા લગ્ન તો 2 મહિના પછી જ થવાના. હે, 2 મહિનામાં બધો બંદોબસ્ત થઈ જશે. ચોથી થા બંદોબસ્ત? છેતર તો તમારા ચોપડે ચિતરાયેલું જ છે. ઉન્ના દાગીનાએ ગયા પોટલીમાં, ચોથી બંદોબસ્ત થાય. કરસન, આપઘાત કરી લે. આ શું બોલો છો શેઠ? આપઘાતના રૂપિયા કોણ આલે? અને મારા મરી ગયા પછી કોઈ રૂપિયા આલે તો મારે હું કોમના શેઠ? આવડત હોય તો આપઘાતના રૂપિયા મળે કરસન. જરાક ઓરો આવ એટલે કહી દઉં તારા કાનમાં. બેન મંગુ, મોઢેથી બોલ નહીં તો કાંઈ નહીં, એક વાલ ભરી નજર તો કર. મારો આ ભાઈબંધ તારી મીઠી નજરની ક્યારનો વાટ જોઈને બેઠો છે. ભાઈ, તમને તો ખબર છે અમારા બંનેની વચમાં બાબા દેવની આણ
દીવાર બનીને ઊભી છે. અરે એવી તો કેટલીય દીવાલો ચણે છે આ જુલમી જમાનો, પણ જો પ્રીત સાચી હોય ને તો એ દીવાલો આપમેળે તૂટી જાય છે. દોસ્ત, દલડાના દાન દીધા પછી દેહ ભલે પડી જાય, પણ આ દલડું દલડું ક્યારેય ઝૂકતું નથી. શું કહે છે ભાઈ ભાઈ? અરે દોસ્ત, આજે તો હયું હરખાઈ જાય એવી વાત કરી. જુઓ, અમારી કાઠિયાવાડમાં પાદરે પાદરે પ્રીતના પાળિયા જોવા મળે છે. ભલમ, એટલે તો દોસ્ત કહેવાય છે કે પ્રીત કરવી હોય ને તો સાતી સોરઠની અને કાળજુ કાઠિયાવાડનું રાખવું પડે. જુઓ, અમારો વિજાણંદ વેદાચારણની શ્રેણી ખાતર હિમાલય હાડગારી નાખ્યા અને સતાય હેતની પ્રીતને ઓછું આવવા ના દીધું. જુઓ, અમારો માંગડા વારો પદ્મા પદ્મા કરીને પોતાનો પ્રાણ ત્યાગી દીધો. હિરણ નદીને કાંઠે પ્રેત થઈને હેતની હવેલી ઊભી કરી દીધી. જુઓ, અમારો લાખોને લોયણ જગત આખું પાળિયા પર સાપાને સિંદૂર ચડાવે છે, પણ એવા લાખા પર લોયણે તો લોહી ચડાયું લોહી. અરે જુઓ, અમારા આણંદે ને દેવરાને સુવાગ્રતની સેજ પર પહેલી જ રાતે કહી દીધું પોતાના ધણીને મોઢા મોઢ કે દલડું તો દઈ દીધું દેવરાને, અને કહી દીધું કે એ ચોટલાની વારેલે ગાંઠ તો દેવરો જ છોડશે. બાપ, કાઠિયાવાડના પાદરે પાદરે પ્રીત અને હેતની વાત પડી છે, અને તમે બંને કાઠિયાવાડની પ્રીતનું પાણી પીધું છે, તો કાઠિયાવાડના પાણીની લાજ રાખજો, લાજ. સમજ્યા? બસ, મારે તો એટલું જ કહેવું છે. હે ચંપા, શું મદદ કરું? તું મદદ કરીશ તો મારાનો ભાર ઓછો તો નહીં થઈ જાય ને? હું તો તારા જીવતરનો ભાર ઓછો કરવા તૈયાર છું ચંપા, પણ તું જ નથી માનતી, એટલે તો મેં આપેલી બંગડી તું પહેરતી નથી. સુરેશ, તને એક વાત કહું, તે હમ ન દીધા હોત ને તો તે બંગડી હું લેત પણ નહીં. તું મને પામે હકવાનો નહીં, તો અહીં રહીને ખોટા દાડા કેમ બગાડે? પોણીને ગમે એટલું વન વલો, એમાંથી મોખન નહીં નીકળે. તો તું પણ સાંભળી લે ચંપા, જીવ જાય ને તો ભલે જાય, પણ એક દિવસ તું પોતે સામે ચાલીને કહી દઈશ કે પહેરાવી દે બંગડી, અને એ જીત મારી નહીં, મારી પ્રીત નહીં છે. સુરેશ, તું પહેલા બાલમની જેમ ખોટા હમણા ભાળે છે. તો તું એમ કહે છે મંગોડી નહીં માને? મંગોડી મારા ભાઈની મંગેતર છે, એ માનશે ને તોય હું નહીં માનવા દઉં. ચાલ, હવે સડાવ ભારો, દી આથમમાં જાય છે. અરે અરે મારી મંગુડી, હવે મારે ની જીવવું. અરે મારી મંગુડી, અરે ની જીવવું, મારે મરી જવું છે. રૂપિયાની લાઈમાં તને જન્મ જોગ્યા દારૂડિયા હારે પહેણાવી દીધી, તને વિધવાને દાગીના ની પહેરાય, તારા દાગીનાને વેચીને પોટલી પી ગયો. હવે મારે નહી જીવવું, અને હું જીવીને હું કરું નહી જીવવું. બોન, શું થયું? કઈ કહો તો ખરા. બોન, પંચની હામે માણેકચંદ શેઠના વિશ્વાસે મેં મંગુડીના બાપનું દેવું ચૂકવવાનો પડકાર ઝીલી લીધો છે, પણ ભરોહાની બેહે પહાડો જણ્યો, માણેકચંદ ફરી ગયો, પૈહા આપવાની ગહીને ના પાડી દીધી, હવે મને મંગુડી નહીં મળે. અરે મારી મંગુડી. બાબા દેવ પર ભરોહો રાખની, કઈક તો રસ્તો નીકળશે. એક રસ્તો સાહેબ, તું માણેકચંદ શેઠ પાસે જા, અને મને વિશ્વાસ છે કે તને પૈહા આપવાની ના નહીં પાડે. ઠીક છે ભાઈ, હું કાલે પૈહા લઈ આવીશ, અને એ પૈહા તમે મંગુડીના બાપના મોઢા પર ફેંકી દેજો, અને લગ્નની તિથિ પાકી. હા હા હા, પણ બોન કાલે નહીં, તમે આજે હાંજે જતા આવો ને બોન. ઉપાડ ઉપાડ, જલ્દી ઉપાડ. હા, અને સાંભળ, આજ પછી રાત્રે ક્યારે સામાન લેવા નહીં આવવાનું. હા, ચાલ જા. ગમે ત્યારે આવી જાય છે, આરામ જ નથી કરવા દેતા. શેઠજી, હા
અરે ચંપા, તું અત્યારે અચાનક? અરે આવો 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 આવો. અરે બહાર શું કામ ઉભી હતી? હા બોલ, શું કામ છે? શેઠજી, મારા ભાઈનો જીવ બચાવવા. કરસનનો લગન મંગુ સાથે થાય એટલે મારે 7000 રૂપિયાની જરૂર છે. અરે ચંપા, 7000 શું, તારે માટે તો 70000 કુરબાન કરવા તૈયાર છું. તારી તકલીફ હે મારી તકલીફ. તમારો ખૂબ ખૂબ આભાર. અરે એમાં આભાર શાનો માનવાનો? હે અરે તો મારી ફરજ છે. હે ચાલ ચાલ, તને અંદર પૈસા. હા ચાલ ચાલ. આજે તો મારું ઘર પાવન થઈ ગયું છે. ચંપા આવી છે. હે તું આટલી ગભરાય છે શું કામ? હા અરે ભાઈ, તારું જ ઘર છે આ. હા આવ આવ, બેસ 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 બેસ. અરે નીચે નહીં, નીચે નહીં, ઉપર બેસ, ઉપર બેસ ચંપા. હા બેસ. હા હું હમણાં પૈસા લઈને આવું છું. હા કેમ ભલા, આ તારી હવાઈ ગયેલી બીડી હળગાવવાની નથી? શેઠ, હમું આ ભલાને બીડી પીવાનું મન જ નહીં થવા કરે. આ અમાર મંગુડી બાબા દેવના હમ તોડીને પાસી આવા નહીં કરે. અરે તમે આટલું બધું જાણો તો તમે વાટ કેટલી જોહો કહું. આ ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી. અરે શેઠ, તમને હાથ જોડીને વાત કરું બાપા, તમે આ સુરત ભેગા થઈ જાઓ. આ મંગુડી ની માને ની માને ને ની માનવા કરે. નહીં ભલા, પ્રાણ છે તો પ્રીત છે, અને પ્રીત છે તો પ્રાણ છે. ભલા, મંગુ ભલે મને મળવા ના આવે, પણ એ મને જરૂર યાદ કરતી હશે, મારી યાદોમાં તડપતી હશે, જોડતી હશે, એની મને ખાતરી છે. મંગુને ઊંઘ નહીં આવતી હોય, મારી મંગુ પડખા ફેરવતી હશે.
ભરે
મુનિમ કાકા ભાઈ આશુ તમારી આ હાલત મુનિમ કાકા દોઢ મહિનાથી મેં મંગુનું મોઢું નથી જોયું અને અને હવે ક્યારેય જોવા પણ નહીં મળે કાકા એના લગ્નની તિથિ પણ નક્કી થઈ ગઈ છે અરે મહાન મજાય મંગુ કહું છું ભૂલી જાઓ ભાઈ એને ભૂલી જાઓ કહું છું કે મંગુથી ચાર ચાસણી ચડે એવી લાખો છોકરીઓ છે આ દુનિયામાં નહીં કાકા નહીં શ્વાસમાં કોઈની સુગંધ સમાય તો એક જ વાર સમાય કાળજે કોઈનું નામ કોરાય તો એક જ વાર કોરાય મંગુને મારી જરાય દયા નહીં આવતી હોય કાકા કાકા એ મારી ન થાય તો કઈ નહીં પણ પણ એક વાર મને મળવા તો આવે એક વાર ભૂલી જાઓ ભાઈ ભગવાનને ખાતર મંગુને ભૂલી જાઓ અને તમે આવો તમે નહીં આવો તો આપણો વેપાર પડી ભાંગશે ભાઈ કહું છું તમે આવો ભાઈ મુનિમ કાકા પ્રીતનો માળો મહેકે પહેલા જ પીખાઈ ગયો મારા સંસારના સપના પણ ઉજડી ગયા એમાં વેપારની શું ચિંતા કરવી નિમ કાકા મંગુ મંગુ મને ન મળી મારો પ્રેમ પણ મને ન મળ્યો હવે તો એક જ ઈચ્છા છે કાકા એક વાર મારું અને મંગુનું મિલન થઈ જાય પછી ધરાઈ ધરાઈને મંગુને જોવી છે મારે ધરાઈ ધરાઈને શેઠજી હા શેઠજી અરે મેર પડી દવા કરે શેઠ મેર પડી દવા કરે મંગુડી 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 મંગુ મારી મંગુ ભલા ક્યાં છે મને મળવા આવે છે ક્યાં છે ભલા 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 કેને મારી મંગુ ક્યાં છે ભલા અરે શેઠજી મળવા આવા નહીં કરે આ બાબાદેવના હમ તોડીને એ તો અહીંયા આવા તો નહીં જ કરે પણ તમને એક ચાનસ છે આ ગામમાં એક કોઈરીની હગાઈ રાખેલી છે અને મામા મનખા આવવાની પણ તૈયારી છે એટલે ઈ હગાઈમાં ગામની પોઈરીઓ ભેગું મંગુડી આવા કરે તો તમને તા મળવાનો મોકો મળી જાય બાપુ હું જઈશ એક વાર મારી મંગુને મળવા હું જરૂર જઈશ હું એને ધરાઈ ધરાઈને જોવા માંગુ છું મંગુ મારી મંગુ તો ભાઈઓ ભલા કાળા રાઠવાનો દીકરો ને મંગાસના રાઠવાને દીકરીના લગ્નનું પડીકું લખાઈ ગયું તો હવે બધા ખાવ ગોરદાણા હા હા લાવો લાવો ભાઈ તારું ગળું દબાઈ દઉં ને એ પેલા બકી નાખ સાચું કે છે છોડી દે ચંપાને કહું છું છોડી દે કહું છું બકી નાખ ઉની જોડે મોઢું કાળું કરાઈને આવી છે અને આનો બાપ કોણ છે રામ જાદો કટકા ના કરી નાખું ને તો મારું નામ કરસન ની ચંપા જો સાચે સાચ તું માં બનવાની હોય તો બધી જ વાત કહી દે ગભરાવાની કોઈ જરૂર નથી હું છું ને હું તારી સાથે જ છું ગામનું પંચ તારી સાથે છે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તારી સાથે અન્યાય નહીં થાય ન
करा धम। मारी विधवा बुन ने अभरू लगाड़नार आजे हूं तने बताईस के करसन एटले कोण। नहीं आ जुठू छे पहाड़ा हड़े जुठू छे अरे अरे करसन करसन आ शू करे छे करसन अरे आ शू करे छे करसन आ शू करे छे अरे तारी बेन नो तो विचार कर है? अरे भाई आदिवासी ना कायदा प्रमाणे जो आ शेठ गुनेगार होय तो इन्हें सजा मळवी ज जोईए। हां इन्हें सजा मळवी ज जोईए अने अने चंपा ने न्याय मळवो जोईए। પણ ગાંડા ન્યાય કરવાનું કામ છે ગામના પંચોનું અને આ વાતનો ફેંસલો થશે ગામની પંચાયતમાં। એ શહેરી શેઠ સેલ્લી વાર પંચ કહેશે કે તારે કાંઈ કેવું છે। શું કહું પંચને, મારે આ પંચને કંઈ નથી કહેવું, મારે જે કંઈ કહેવું છે એ મંગુને કહેવું છે। ચંપાને હાથ અડાડવાની વાત તો દૂર, પણ જો મેં એને ગંદી નજરે પણ જોઈ હોય ને તો સાત સાત જન્મ મને તારું મુખ જોવા ન મળે। હે શેઠ, વાતોના વાદળોથી સત્યના સૂરજને ઢાંકવાની ચાલ રહેવા દો, ફેંસલો પંચને કરવા દો। પંચે ફેંસલો કરી લીધો છે, આદિવાસીના કાયદા મુજબ સજા કરવાનો હક માત્ર ચંપાને જ છે। ચંપા કહે ને તો આ શહેરી શેઠિયાને જીવતો ભોયમાં ભંડારી દઈએ, અને કહે ને અને એની ઈચ્છા હોય તો એની હારે ઘર માંડી શકે છે। નહીં ચીજ પાડો કે ના પાડો, આ તો આદિવાસીઓનો કાયદો છે। મોજ કરવી મીઠી લાગતી હતી અને હવે ઘરમાં બેહાડવાની વાત આવી ત્યાં બરાડા પાડો છો। બોલ ચંપા, ક્યારથી માંડવું છે આ શેઠિયાનું ઘર? તું હા પાડ એટલે કાળકામાના થાનકે જઈએ, પટકાડીએ માથા અને કરી નાખીએ ઘર ગઈનું। સરપંચ સાહેબ, પંચ મને રજા આપે તો મારે એક વાત કરવી છે। એ તું આ શેઠની જેમ પરદેશી છે? એ પરદેશી છે પણ માં કાળકાનો ભગત છે એટલે જૂઠું નહીં બોલે। એ પરદેશી બોલ, તારે શું કેવું છે? સરપંચ સાહેબ, મારે આ મંગુ હારે વાત કરવી છે અને મને વિશ્વાસ છે મારી માં કાળકા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે। એ મારી મંગેતર જોડે વળી તારે હું વાત કરવી છે? રાખડી બંધાવી છે। આસી વાત જાણવા મળતી હોય ને તો પંચ વાત કરવાની રજા આપે છે। બેન મંગુ હાલ હજી વાતો કરવાનો વખત નથી, માં કાળકાના સોગંદ વાલમને માર્ગમાંથી હટાવવાનું કાવતરું છે। વાલમ મરી જશે ને તો એ ચંપાને ઘરમાં નહીં બેસાડે। પંચમાલનું પાણી પીધું હોય અને રાઠવાની દીકરી હોય તો જલી લે તારા ભવ ભવના ભીરુનો હાથ અને ભાગી જાય અહીંથી બેન મંગુ, નહીતર વાલમ જીવ દઈ દેશે અને તું આખી જિંદગી જુદા કરીશ। કરી લીધી મંગુડી હારે વાત, હવે કઈ કેવું છે? હા હવે જે કઈ કેવું છે એ પંચને કેવું છે કે ચંપાના પેટમાં બાળક છે એનો બાપ વાલમ નથી। તો કોણ છે? હું છું એ બાળકનો બાપ। તું છે કાળા કામ કરનાર? હે હા, અને એની સજા ભોગવવા પણ તૈયાર છું। ચંપાની મરજી હોય ને તો એને ઘરમાં બેસાડવા પણ તૈયાર છું। ચંપા આ વાત સાચી છે? હા
કારણ કે એ મને પ્રીત કરે છે. સવા વર્ષ પહેલા કાઠિયાવાડમાં મજૂરી કરવા આવી, ત્યારથી મને દલડો દઈ બેઠી છે. તારે કઈ કેવું છે સંપા? વાહ કાઠિયાવાડી, ધન છે તારી પ્રીત ને. તે કોઈ દાડે મને હાથ પણ ન લગાડ્યો અને તોય મારા બાળકનો બાપ થવા તૈયાર થઈ ગયો. ચંપા, ઝેરના કટોરા માત્ર મીરાને જ નહીં, ક્યારેક મોહનને પણ પીવા પડે છે. અને હસતા હસતા ઝેરના કટોરા પી જાણે ને, એનું જ નામ પ્રીત. અને એ પ્રેમની ખાતર આજે એક અબળા મોડું ખોલે છે. મારા પેટમાં જે બાળક છે એનો બાપ કોણ છે? સાંભળું છે તમારે? એનો બાપ છે ચંપા. પેલા તું મને એ કે તારા પેટમાં બાળકો કેટલા છે? હે, ત્રણ તો નથી ને? હે, એક વાલમ શેઠ નું, એક ભગતડા નું અને એક મારું. હે માણિકચંદ, મારા ભાઈનો જીવ બચાવવા માટે તારી પાસે પૈસા માંગવા આવી હતી. અને તે યાદ કર માણિકચંદ, ભૂલી ગયો છે તું? ભૂલી ગયો છે એ રાત? ચંપા, પૈસા તો હું તને આપું, પણ એક શરત મંજૂર રાખવી પડશે તારે. શરત? જી શરત. બહુ નાદાન છે. એય, જાય છે ક્યાં? ક્યાં જાય છે? હા, ક્યાં જાય છે ચંપા રાણી? હા, ક્યાં જાય છે? ક્યાં જાય છે? પૈસા એમને નથી મળતા. ચલ, અરે છોડી દે મને. વાંચો, કોઈને કરી છે તો તારા આખા ખાનદાનને ખતમ કરી નાખીશ. અહીં તો કોથળામાંથી જાત જાતના બિલાડા નીકળવા માંડ્યા. આ ચંપા જુઠ્ઠી છે. પંચને મારું કેવું એમ છે કે આ બેવને પકડીને ભંડારી દો ભોમાં, અને અત્યારે ને અત્યારે આ મંગુડીને પરણાવી દો આ કરસન હારે. એ કરસન, કામઠા પર તીર ચડાવ અને રેસી નાખા હેઠિયાને. હા, મારા હળા બેવ કાળા. પકડી લો આ ચંપા અને સુરેશ ને. No!
गयो हराम जादो ओधो एने मारू तीर एने वाईगू से चलो जेर चढ़े मित्रक थोड़ी बार मित्रक पापा दी उनु साथ पढ़ के से ओ पीड़ा था इसे मंगू ए मंगुड़ी हवे तो तू मानी गई ना पापा मानी गई तारी मंगुड़ी थोड़ी और हिम्मत रख एक बार बाबा देवना थाने के पूछ दे पची हूँ सो ने बाबा देव से आ मंगू ना उड़ता तारे पूरा करवाना से मैंने मारा मन्नो मारी गए मारो वाले मैंने मरी जाए ए मानता स्वीकार कर जाए चंपा जेवी मलाई मारा पड़खामा होय तो उजागर है मीठा लागे केम चंपा सेठ ते दाड़े आ चंपा एकली हती लाचार हती पण आजे मां काळकाना मंदिर मां जो ते मने हाथ लगाडवानी हिम्मत करी से ने तो आ चंपा ने जो पाया था ता पार नहीं लागे जोग माया बन से जोग माया तो जो छू आजे हूं छू अने माने क्या आ चंपा मारी से अने सात जन्म लगी मारी दरे से तो राख ने मारे छू सात नहीं 70 जन्म राख ताजू दूध मळतू होय तो भैंस बांधवानो आ माणिकचंद ने जराय शौक नथी समझो माणिकचंद सेठ पंसनो हुकम से क्या बने ने ली जवाना है लई जवाना छे हां क्या लई जवाना छे अने शा माटे लई जवाना छे ई बधु पंस दाणा बापू हमने हु खबर पड़े राव काढ्यो अने ना लई जवा दो तो ना लई जवा दो तो तमु जाणो अने पंस जाणे बाकी आ तो हमने कीधु एतरे हमू आवे बापू अने तमु कहता हो तो हमू साल दे बगड़ी है पापाती तमु पण याद रखजो तारी आ आदिवासी छोरी नी आंख मा आंसू जो आम ज वेता रहशे ने तो तारा जंगल ला जाड़वे जाड़वे आग लागी जाशे मारे घायल दलरानी आती आ धरती ध्रुजी जाशे आ डुंगरा और डोली जाशे आ बलियाना 1 करोड़ सितारा तने शाम बाप से तने शाम सरक ना दरवाजे उभे लो मारो आ साहिबो जो मौत ने मल से ने तो तारे बुझा लग जाशे तारा देवर ने दाग लाग शे ते तारे आरती नाच वाला जागा पड़ी जाशे ते कोई तारा दीवा मत तेल नहीं पूरे बता लोई पुरशे लोई अरे तू पन सांभी ले जो हिम्मत होए तो ले ले मारो जीव तोड़ नाक मारी जिंदगी नहीं दूर ने आप ही दे मारा ओबरदा मारा साहिबा माट मारो देव भले पड़ी जाए पंदलराला दीदीला दान नो दियो क्या रे नी पूजा हो जी एमाश तारी लाश से एमाश तारी लाश से जय
માં કાળકા આવી ગયો મારો સાવજ આવી ગયો અલે એ ખાલી હાથે આવ્યો છે ને ઠેકાણે પાડીને આવ્યો છું મેં જેરી તીર વાલમ શેઠની છાતીમાં ઠોકી દીધું છે હવાર પડતા પડતા તો પૂગી જાહે પરલોકમાં વાહ કરસનિયા વાહ મારા ધીરુભાઈને તે મારી નાખ્યો તે નાની મારા તીરે મારી નાખ્યો છે સમજ્યો ભગતડાની બલિ કાળકા માના તરણોમાં જય બાબા દેવ જય બાબા દેવ વચન ને પાપી દો
ચંદ શેઠ આદિવાસીની ભોળી પ્રજાને છેતરીને બહુ માણેક બનાવે છે. વાહ વાલમ વાલમ, મને માફ કરી દે, મને માફ કરી દે. તે દિવસે તું જ કહેતો હતો ને કે ચંપાના પેટમાં જે બાળક છે વાલમનું, તું જ કહેતો હતો. મારી ભૂલ થઈ ગઈ દીકરા. તારે મંગુ જોઈએ છે. આદિવાસી ના તો અનેક દેવ છે, કનસરી, નારણ દેવ, હિરવા દેવ, દેવાળિયા દેવ, કેટ કેટલાય નામ ગણાવું દોસ્ત, કેટ કેટલાય નામ ગણાવું, પણ આજથી પ્રીતનો દેવતા તું અને પ્રીતની દેવી આ ચંપા. મંગુડી માની ગઈ. આદિવાસી પોરિયા હમુ ડબલડી ચાંગ ચાંગ ચાંગ, આદિવાસી પોરિયા હમુ ડબલડી ચાંગ ચાંગ ચાંગ. આદિવાસી પોરિયા હમુ ડબલડી ચાંગ ચાંગ ચાંગ, આદિવાસી પોરિયા